સ્વતંત્રતા, એકીકરણ તથા ગાંધીજીની ભૂમિકા. 1947માં કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાં સરદારે નેહરુની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ચૂંટણીની મહત્તા એ હતી કે એમાં ચૂંટાઈ આવનારા પ્રમુખ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારના નેતા બનાવવાના હતા. જ્યારે ગાંધીજીએ 16 રાજ્યોના પ્રતિનિધિઓ તથા કોંગ્રેસને યોગ્ય ઉમેદવાર નીમવા જણાવ્યું ત્યારે 16માંથી 13 પ્રતિનિધિઓએ સરદારનું નામ સૂચવ્યું હતું. છતાં ગાંધીજીની ઈચ્છાને માન આપી સરદારે ભારતના પહેલા પ્રધાનમંત્રી બનવાની તક જતી કરી હતી. ગૃહમંત્રીની ભૂમિકામાં તેમણે કેન્દ્રીય તંત્ર હેઠળ ભારતનું એકીકરણ કર્યું, પણ માત્ર નેહરુને કારણે જમ્મુ કાશ્મીરનું પૂર્ણ સમન્વય બાકી રહી ગયું. નેહરુના કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સરદારે ભારતની સંવિધાન સભાની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓને દિશા આપવા માંડી. ચૂંટણીમાં કોંગ્રેસે હિન્દુ મતદાર મંડળમાંથી બહુમતીની બેઠકો જીતી, પણ મુસ્લિમ મતદાર મંડળમાંથી મોહમ્મદ અલી જીનાના નેતૃત્વ હેઠળ મુસ્લિમ લીગને બહુમતીની બેઠકો મળી. મુસ્લિમ લીગે 1946માં પાકિસ્તાન માટેની માંગણીની ઘોષણા કરી હતી તથા તેઓ કોંગ્રેસના તીવ્ર ટીકાકાર હતા. સિંધ, પંજાબ તથા બંગાળને બાદ કરતા કે જ્યાં તેમણે બીજા પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવી, બીજા બધા પ્રાંતોમાં કોંગ્રેસે બહુમતીથી સરકાર બનાવી.